तो नमस्कार दोस्तों, एबी डिजिटल चैनल पर आप सर्वेनुं स्वागत छे अने हूँ छू असित भट्ट। दोस्तों, गुजरातना हरियाणा पाटनगर गांधीनगरमां आवेल सेक्टर एकमां स्थित एवा गायत्री शक्तिपीठनी आपणे आ वीडियोनी अंदर मुलाकात लई रह्या छीए। अने दोस्तों, जो तमे मारी चेनल पर नवा हो तो आपणी चेनलने सब्सक्राइब करी लेजो, केम के आपणी चेनल पर आवाने आवा धार्मिक अने नॉलेजेबल वीडियोज आवता ज रहे छे, है न। सेक्टर एकनू आ भव्य अने दैदीप्यमान गायत्री मंदिर घणी विशाळ जग्यामां पधरायेल पवित्र यात्राधाम छे अने आ गायत्री मंदिरनी पवित्रता पहली नजरमां ज वसी जाय छे। तो आ छे शक्तिपीठनो मुख्य प्रवेश द्वार अने आप जोई रह्या छो के केटलुं सुंदर वातावरण छे। लाल पत्थरथी बनेल आ भव्य मंदिरनी कलाकृति उड़ीने आँखें वळगे छे। अहीं तमाम प्रकारनी धार्मिक प्रवृत्तिओ हंमेशा चालती होय छे। मंदिर में प्रवेश करता ज प्रज्वलनशील तस्वीर में गायत्री मंत्र नु प्रस्थापन करवामां आवेल छे। मंदिर ना प्रवेश द्वारे डाबी बाजुए तेमज जमणी बाजुए हंसनी प्रतिमाओ मुकवामां आवेल छे अने ए पण राजस्थानी राता पत्थरमांथी बनावामां आवेल छे। अने आ छे वृद्धो तेमज निवृत्तोने बेसवा माटेना बाकड़ा। अहीं बेसीने लोको गायत्री मंत्र करता होय छे अने आ बाकड़ा उपर सुंदर सुवाक्य लखवामां आवेल छे। आ छे हवनकुंड। अहीं बेसीने लोको गायत्री मंत्रना जाप करे छे अने हवननी राखना तिलक लगावे छे। आ छे मंदिरनुं पुस्तकालय तथा अन्य पूजा सामग्री मेळववानुं स्थळ ज्यां दरेक प्रकारनी पूजा सामग्री तथा पुस्तको मळता होय छे। અને આ છે મંદિર પ્રાગટ્ય વખતની યાદગાર ક્ષણોની તસવીરો જેમાં મહાનુભાવો દ્રષ્ટિગોચર થાય છે। અને આ છે ગાયત્રી શક્તિપીઠનું કાર્યાલય જ્યાં બેસીને વહીવટ કરતા મહાનુભાવો મંદિરનું સંચાલન કરે છે અને જુદા જુદા ધાર્મિક તહેવારોની ઉજવણી કરવાના આયોજનો કરે છે। અને આ છે મંદિરની સામેનો વ્યૂ। સામેથી એક સુંદર રોડ આવે છે જેની બંને બાજુએ હરિયાળી પથરાયેલ છે અને ખૂબ જ સુંદર અને સોહામણું લાગી રહ્યું છે। અને હવે આપણે પ્રવેશી રહ્યા છીએ મંદિરના ગુંબજમાં। આપ જોઈ રહ્યા છો કે દૂરથી પણ માતા ગાયત્રીની મૂર્તિ કેટલી પવિત્ર લાગી રહી છે। મંદિરની ખાસ વિશેષતા એ છે કે દરેક શ્રદ્ધાળુઓ નીચે બેસીને ગાયત્રી મંત્ર કરે છે અને માતાના પવિત્ર દર્શન કરે છે। બ્રહ્મા કુમારી દ્વારા પ્રસ્થાપિત આ ગાયત્રી શક્તિપીઠ એટલું પવિત્ર અને રમણીય છે કે થોડી વાર માટે અહીં બેસવાનું મન થાય। તમામ લોકો શાંતિથી અને શિસ્તબદ્ધ માતાના દર્શન કરે છે અને મા ગાયત્રી સર્વેને કૃતાર્થ કરે છે। આ છે માતા સરસ્વતીની પવિત્ર પ્રતિમા। વીણાવાદીની મા શારદાનું મુખારવિંદ તેજસ્વી અને ઓજસ્વી ભાસે છે। મૂર્તિઓની વચ્ચે વંદનીય માતા ભગવતી દેવી શર્મા તેમજ વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય લોકોને આશીર્વાદ આપી રહ્યા છે। અને આપ જોઈ રહ્યા છો માતા ગાયત્રીની વિશાળ દેદીપ્યમાન સુશોભિત અને પવિત્ર પ્રતિમા। મંદ મંદ હાસ્ય વેરતા માં ગાયત્રી તમામ લોકોને મનની શાંતિ અને આશીર્વાદ આપી રહ્યા છે। અને આ છે માતા દુર્ગાની ભવ્ય અને શોભાયમાન પ્રતિમા। અત્યારે અહીં આ શક્તિપીઠમાં માતાની આરતી ચાલી રહી છે, તો આપ સર્વે પણ ગાયત્રી મંદિરની આ આરતીનો લાભ લો।
આ છે અખંડ દીવો જે 24 કલાક અને 12 માસ પ્રગટેલો રહે છે. આ છે પુણ્ય કુંભ જેમાં પુણ્યો કર્મો સંગ્રહિત થયેલા છે. માતાની મૂર્તિની ડાબી બાજુએ કૃષ્ણ કનૈયો અને સત્યનારાયણ ભગવાન બિરાજમાન છે જે આપ જોઈ રહ્યા છો. આપ સર્વેને ફરીથી એકવાર માતા ગાયત્રીના દર્શન કરાવી રહ્યો છું. આ છે ગાયત્રી માતાની આરતીનું બોર્ડ. આ બોર્ડની અંદરથી તમે આ આરતી ગાઈ પણ શકો છો. ગર્ભગૃહની ડાબી બાજુએ ગણપતિ દાદા બિરાજમાન છે તથા જમણી બાજુએ બજરંગબલી હનુમાન બિરાજમાન છે. શક્તિપીઠના ગુંબજમાં પિલ્લરો ઉપર અનેક પ્રકારના ધાર્મિક સુવાક્યો લખેલા છે અને તમામ દર્શનાર્થીઓ તે વાંચે છે અને જીવનમાં ઉતારવાની કોશિશ કરે છે. મુખ્ય દરવાજાની ડાબી બાજુએ શ્રી રામ શર્મા આચાર્ય તથા શ્રી ભગવતી દેવી શર્માની તસવીરો મૂકવામાં આવેલ છે. મંદિરના નીચેના ભૈરામાં અનેક પ્રકારની અંતરંગ ધાર્મિક પ્રવૃત્તિઓ ચાલે છે જે આપ જોઈ રહ્યા છો. હાલ RSS દ્વારા ભારત માતાને વંદન અને પ્રાર્થનાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. અને આ છે સૂર્ય સાધનાનું મહત્વ સમજાવતું એક વિશાળ પોસ્ટર જે આપ સર્વેને આત્મબળ પૂરું પાડે છે. આ ગાયત્રી શક્તિપીઠ કયા પ્લાનથી બનાવવામાં આવ્યા છે તેનું એક સુંદર મોડલ અહીં મૂકવામાં આવેલ છે. ગાંધીનગરના 6 રોડના 6-2ના સર્કલને ગાયત્રી શક્તિપીઠ દ્વારા વિકસાવવામાં આવેલ છે અને તેની બરોબર મધ્યમાં જ્યોતનું સ્ટેચ્યુ મૂકવામાં આવેલ છે. મંદિરનું પોતાનું વિશાળ પાર્કિંગ છે જ્યાં તમામ વાહનો પાર્ક કરી શકાય છે. ગાયત્રી શક્તિપીઠની જમણી બાજુએ શ્રી મહાકાલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. શક્તિપીઠની ડાબી બાજુએથી જોઈએ તો આટલો ભવ્ય દેખાય છે. તો દોસ્તો, આ વિડીયોમાં ફક્ત આટલું જ. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરજો, લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો દોસ્તો, મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય ગાયત્રી.